આપણે આગલા ઓનલાઈન લેક્ચરમાં ભણ્યા, પૂનમે શું જોયું પર્યાવરણ વિશે ભણ્યા કે પર્યાવરણ આસપાસ શું છે, અને તેમાં પાઠ પહેલો પૂનમે શું જોયું, પૂનમ નામની છોકરી છે તેને શું જોયું અને તેના વિશે આપણે થોડુંક સમજ્યું, અને પાઠમાં વાંચીને આપણે જાણ્યું કે પૂનમ શું કામ સ્કૂલે આવવા માટે ઉતાવળી થતી હતી. પૂનમને તાવ આવ્યો હતો, તેને કંટાળો આવતો હતો ઘરે, એટલે તે તેની માને કહેતી હતી કે માં મારે સ્કૂલે જવું છે. પણ તેની માં શું કહે છે કે જા તું બહાર ખાટલો રાખીને મેદાનમાં સૂઈ જાય. એટલે પૂનમ ખાટલો રાખીને મેદાનમાં સૂવે છે ત્યારે તેના ગાલ ઉપર કંઈક પડે છે અને તે વિચારે છે કે આ શું છે. તે ગાલ ઉપર અડે છે એટલે તેને લાગે છે કે આ તો કોઈ પક્ષીનું ચરક છે. પછી એ વિચારે છે કે આ કયા પક્ષીનું ચરક છે, કાગડાનું છે કે કબૂતરનું છે. પછી તે વિચારે છે કે નક્કી કાગડાનું જ લાગે છે. પછી તે શું કરે છે, જમીન ઉપર એક પાંદડું ખરેલું પડ્યું છે, તે પાંદડાને ગાલ ઉપર ઘસે છે અને ચરક સાફ કરવાની કોશિશ કરે છે, પણ તે સાફ થતું નથી, તે વધારે ચીકણું થઈ જાય છે અને એનું ગાલ પણ ચીકાશવાળો થઈ જાય છે. એટલે તે કહે છે કે લાવને સામ બાજુમાં તળાવ છે ત્યાં જઈને હું સાફ કરું ગાલને. અને તળાવ પાસે જાય છે, ગાલને ધોવે છે અને જુએ છે કે તળાવમાં કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ છે. તો તળાવમાં શું દેખાય છે તેને, મગર, કાચબો, ભેંસ, બગલો આ બધું દેખાય છે. તેના વિશે આપણે ઘણી વાતો કરી અને પ્રાણીઓ વિશે પણ ઘણી વાતો કરી. હવે આપણે આગળ વધીશું. હવે આપણે અહીંયા પહોંચ્યા હતા પેજ નંબર 3, તેમાં પહેલી લીટી આપણે વાંચીશું. તમે તળાવ પાસે જોયેલા પ્રાણીની જેમ કામ કરી શકો, કયું પ્રાણી કેવો અવાજ કાઢે છે અને કેવી રીતે હલનચલન કરે છે. શું કહે છે, કયું પ્રાણી કેવો અવાજ કાઢે છે. પ્રાણીઓના અવાજ પણ અલગ અલગ હોય છે, તેમની હલનચલન કરવાની રીત પણ અલગ અલગ હોય છે. પ્રાણીઓ ગાય ભાંભરે છે, બકરી બે કરે છે, વાંદરો ઉપાગુપ કરે છે, સિંહ ગર્જના કરે છે, એવી જ રીતે તેઓ અવાજ કરે છે અને તેઓની ચાલવાની રીત પણ અલગ અલગ હોય છે. કોઈ ચાલે છે, કોઈ કૂદકા મારે છે, તો કોઈ સરકીને ચાલે છે, પેટ વડે સરકીને ચાલે છે. પેટ વડે સરકીને કયા પ્રાણીઓ ચાલે, તો કે સા, અજગર, અળસિયું, આ બધાને પગ નથી હોતા, તેઓ પેટેથી સરકીને ચાલે છે. પ્રાણીઓના અવાજ અલગ હોય છે, તેમની હલનચલન કરવાની રીત પણ અલગ અલગ હોય છે. જુદા વિવિધ પશુ પંખીઓના અવાજની નકલ કરાવી. હવે શું કહે છે, તમે પણ વિવિધ પશુ પક્ષીઓના અવાજની પણ નકલ કરો. જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે. હવે અહીંયા શું કીધું છે કે જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, આપણે એક જગ્યાએ બેસી શકીએ છીએ, તો કે નહીં. તેવી જ રીતે પ્રાણીઓ પણ એક જગ્યાએ બેસતા નથી, તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. જવા માટે હલનચલન એટલે પગેથી હલનચલન કરવું પડે ને, તો તેવી રીતે તેઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે હલનચલન કરે છે અને તેની હલનચલન કરવાની રીત પણ અલગ અલગ હોય છે. કોઈ પ્રાણીઓ ચાલે છે, કેટલાક પેટે સરકીને ચાલે છે, કેટલાક ઉડે છે, કેટલાક તરે છે, તો કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે. કોઈ પ્રાણીઓ ચાલે છે તો ગાય, ભેંસ, કૂતરો, પછી સિંહ, હાથી આ બધા ચાલે છે. કોઈ પણ કેટલાક પ્રાણીઓ પેટે સરકીને ચાલે છે. પેટે સરકીને ચાલે છે તો કયા કયા, મેં હમણાં જ તમને આગળ કહ્યું કે પેટે સરકીને કયા કયા પ્રાણીઓ ચાલે, તો કે સાપ, અજગર, અળસિયું આ બધા પેટેથી સરકીને ચાલે છે. કેટલાક ઉડે છે તો કયા ઉડે છે, તો કે પક્ષીઓ આકાશમાં ઉડે છે. પછી કીધું કેટલાક તરે છે, તો કયા કયા પ્રાણીઓ તરે છે, તો કે મગર, પછી માછલી, કાચબો આ બધા જ પ્રાણીઓ પાણીમાં તરે છે. કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે, તો ઘણા પ્રાણીઓ કૂદકા મારી મારીને જ ચાલે છે. તો કેવા, તો કે સસલું, દેડકો, કાંગારું આ કૂદકા મારીને ચાલે છે. તો અહીંયા આપણને કહ્યું છે કે પ્રાણીઓના રહેઠાણ, હવે જેમ આપણે રહેવા માટે ઘરની જરૂર પડે છે, તેમ પ્રાણીઓને પણ રહેવા માટે ઘરની જરૂર પડે છે. તો અલગ અલગ પ્રાણીઓના રહેઠાણ પણ અલગ અલગ હોય છે. કીડી, મકોડા, સાપ આ બધા દરમાં રહે છે, પક્ષીઓ માળામાં રહે છે, પછી વાઘ, સિંહ ગુફામાં રહે છે, એમ અલગ અલગ પ્રાણીઓ અલગ અલગ રહેઠાણમાં રહે છે. તો અહીંયા આપણને બોક્સ આપ્યું છે કે પ્રાણીઓના રહેઠાણ, તેમાં કીધું છે દરમાં રહેતા, માળામાં રહેતા, ઘરમાં રહેતા અને પાણીમાં રહેતા. હવે આપણને એમ કીધું છે કે દરમાં કયા પ્રાણીઓ રહે છે તે
તમે કહો, પાણીમાં કયા પ્રાણીઓ રહે છે, ઘરમાં કયા રહે છે, માળામાં કોણ રહે છે, તે આપણે અહીંયા સમજીશું. ઘર દરમાં રહેતા તો દરમાં કોણ રહે, તમને ખબર છે કે દરમાં કયા કયા પ્રાણીઓ રહે? તો કે ઉંદર, પછી કીડી, સાપ, મકોડા, આ બધા દરમાં રહે છે. પછી માળામાં રહેતા તો કે માળામાં કોણ રહે છે? તો કે કબૂતર, ચકલી, કાગડો, કોયર, કાબર, આ બધા પક્ષીઓ માળો બનાવીને રહે છે. હવે ઘરમાં રહેતા તો ઘરમાં તો આપણે રહીએ છીએ, આપણે મનુષ્ય છીએ તે ઘરમાં રહીએ છીએ. હવે મનુષ્ય સિવાય કયા પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે? ઘરમાં આપણા ઘરમાં પણ ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે. તો કે વંદો છે, ગરોળી છે, પછી બિલાડી પણ ઘરમાં રહે ને, પછી કરોળિયા. તમે જોજો આપણા ઘરમાં કરોળિયા પણ હોય છે. તમે ઘર થોડાક દિવસ બંધ રાખીને ક્યાંક ફરવા ગયા હો, મામાના ઘરે ગયા હો, તો આવીને જો તો ઘરમાં બધે ખૂણામાં ઝાડા થઈ ગયા હોય. તે ઝાડા કોણ બનાવે છે? તો કે કરોળિયા. તો કે કરોળિયા આપણા ઘરમાં રહે છે. ગરોળી તમે જુઓ તો દિવાલ પર હોય છે. ગરોળી, બિલાડી, આ બધા આપણા ઘરમાં રહે છે. પાણીમાં રહેતા તો પાણીમાં કયા કયા રહે છે? તો કે પાણીમાં માછલી રહે છે, દેડકો, મગર, કાચબો, આ બધા પાણીમાં રહે છે. હવે અહીંયા કીધું યાદ કરો અને લખો, તો એમાં કીધું છે ઉડી શકે તેવા, તો ઉડી શકે તેવા, તો ઉડી શકે તેવા પ્રાણીઓના નામ કયા છે? તો કે કબૂતર, ચકલી, કાગડો, આ ઉડી શકે છે. પછી કીધું પગથી ચાલી શકે તેવા. હવે પગથી ચાલી શકે તેવા પ્રાણીઓ, હવે પક્ષીઓને બે પગ હોય, જ્યારે પ્રાણીઓને ચાર પગ હોય છે. પગથી ચાલી શકે તેવા પ્રાણીઓમાં શું આવે? તો કે ગાય, ભેંસ, ઘોડો, હાથી, સિંહ, આ બધા પગથી ચાલી શકે છે. હવે પેટે સરકીને ચાલી શકે તેવા, તો કે પેટે સરકીને કયા પ્રાણીઓ ચાલી શકે? તો કે સાપ, ગરોળી, અળસિયું, અજગર, આ પેટેથી સરકીને ચાલે છે. કૂદકા મારી ચાલી શકે તેવા. હવે કૂદકા મારીને કોણ ચાલી શકે? મેં આગળ તમને કહ્યું કે કૂદકા મારીને કોણ ચાલે? તો કે દેડકો, સસલું, કાંગારું, આ કૂદકા મારીને ચાલે છે. હવે આપણે પાછળ પેજ ફેરવશું. તેમાં કીધું કે પૂંછડી હોય તેવા. હવે કયા પ્રાણીઓને પૂંછડી હોય છે? તો કે સિંહને હોય, હાથીને હોય, ગાય, બળદ, આ બધાને, કૂતરાને, આ બધાને પૂંછડી હોય છે. હવે માથે શિંગડા હોય તેવા. તો કે માથે શિંગડા કોને હોય? સિંહને હોય, હાથીને હોય? તો કે નહીં, તેને માથે શિંગડા હોય નહીં. કયા પ્રાણીઓને માથે શિંગડા હોય? ગાય, ભેંસ, બળદ, બકરી, આને માથે શિંગડા હોય છે. હવે કીધું દિવાલ પર ચાલી શકે તેવા. હવે દિવાલ પર ચાલી શકે તેવા, તો દિવાલ પર કયા પ્રાણીઓ ચાલી શકે? તો કે વંદો દિવાલ પર ચાલે, ગરોળી ચાલે, કીડી, મકોડા, આ બધા જ દિવાલ પર ચાલે. હવે કીડીમાં તમે જોજો, એક કીડી જાય ને તેની પાછળ બીજી જાતિ હોય, બીજીની પાછળ ત્રીજી, એવી રીતે આખી લાઈન જ હોય. મકોડાની પણ લાઈન જ હોય. એક કીડી પોતાની સુગંધ ફેલાવતી જાય, તે સુગંધને આધારે આધારે બીજી કીડી તેની પાછળ જાય, એવી જ રીતે કીડી અને મકોડાની લાઈન થાય છે અને આ બધા દિવાલ પર ચાલે છે. હવે કીધું છે કે પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક પ્રાણીઓ વૃક્ષ પર રહે છે, પાણીમાં રહે છે, કેટલાક જમીન પર રહે છે, કેટલાક જમીનની અંદર દર બનાવીને રહે છે, કેટલાક આકાશમાં ઉડે છે, વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે. અહીંયા આપણે આગળ જોયું અને સમજાવ્યું મેં તમને કે કોણ ઘરમાં રહે છે, કોણ માળામાં રહે, કોણ દરમાં રહે, કોણ પાણીમાં રહે. હવે અહીંયા આપણને કીધું કે રંગ પૂરો હોઠથી પાણી પીતા હોય ત્યાં લીલો રંગ, અને જીભથી પાણી પીતા હોય ત્યાં કાળો રંગ કરવાનું કીધું છે. તો અહીંયા આપણને કીધું છે કે હોઠથી પાણી પીતા હોય. હવે હોઠથી પાણી કોણ પીવે અને જીભથી પાણી કોણ પીવે? હવે તમે જોજો, ગાય છે એ એના હોઠથી પાણી પીવે, અને કૂતરો, બિલાડી એ છે એ જોજો, તમે જીભ કાઢીને દૂધ પીતા હોય, પાણી પીતા હોય, એ જીભથી પીતા હોય છે. હવે અહીંયા કીધું છે, અહીંયા આપ્યું છે ગાય. હવે એ ગાયમાં શું આવશે, કેવો કલર આવશે? તો કે લીલો કલર. હોઠથી પાણી પીતા હોય ત્યાં લીલો, અને જીભથી પાણી પીતા હોય ત્યાં કેવો કલર? કાળો કલર. હવે અહીંયા છે ગાય, તો ગાય હોઠથી પાણી પીવે. વાંદરો, તો વાંદરો પણ હોઠથી પાણી પીવે. પછી કૂતરો છે, તો કૂતરો કેવી રીતે પાણી પીવે? તો કે જીભથી પાણી પીવે છે. પછી હરણ, તો કે હરણ હોઠથી પીવે. પછી ભેંસ, તો કે હોઠથી પીવે.
અને સિંહ સિંહ કેવી રીતે પાણી પીવે ખબર છે તમને? જીભથી પાણી પીવે. ગધેડો, તો ગધેડો શેનાથી પાણી પીવે, કેવી રીતે પીવે? તો કે હોઠથી. બકરી, તો કે હોઠથી. પછી બિલાડી છે, બિલાડી કેવી રીતે પીવે? તો કે જીભથી પીવે છે. પછી હાથી, તો હાથી કેવી રીતે પીવે છે ખબર છે તમને? તો કે હોઠથી. પછી છે વાઘ, વાઘ કેવી રીતે પાણી પીવે? તો કે જીભથી. અને છે શિયાળ, તો શિયાળ પણ જીભથી પાણી પીવે છે. અહીંયા આપણે હોઠથી કયા પ્રાણીઓ પાણી પીવે અને જીભથી કયા પ્રાણીઓ પાણી પીવે તે આપણે શીખ્યા. પછી અહીંયા બાજુમાં ચિત્ર આપ્યું છે કે તમારા ઘરમાં ન રહેતા હોય તેવા પ્રાણીઓમાં રંગ પૂરો. હવે તમારા ઘરમાં કયા કયા પ્રાણીઓ રહે છે આપણે આગળ જોઈશું કે વંદો, કીડી, મકોડા, ગરોળી આ આપણા ઘરમાં રહે છે. હવે અહીંયા આપણને પહેલું ચિત્ર આપ્યું છે ઘોડાનું, તો ઘોડો ઘરમાં રહે? તો કે નહીં. એની બાજુમાં છે કૂતરો, તો કૂતરો ઘરમાં રહે? તો કે હા, આપણે પાળ્યો હોય તો કૂતરો ઘરમાં રહે. પછી કૂકડો, તો કૂકડાને પણ ઘણા માણસો પાળે છે એટલે કૂકડો પણ ઘરમાં રહે છે. બિલાડી, તો કે બિલાડી પણ ઘરમાં રહે છે. પછી આપી છે સમડી, તો સમડી ઘરમાં રહે? તો કે નહીં. અહીંયા બાજુમાં દોર્યો છે નાનો વંદો, તો કે વંદો ઘરમાં રહે? તો કે હા. એની પાછળ, એની આગળ છે ગરોળી,